નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મારો વિજ્ઞાન વિષય લઈને આવ્યો છું ધોરણ 8 અને એની અંદર લેક્ચર નંબર 7. આ વખતે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા છે, પ્રકરણ નંબર 2. જો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 પહેલા એનું નામ જોઈ લે, સૂક્ષ્મ જીવો, મતલબ કે આપણા મિત્રો છે કે પછી શત્રુ છે, એટલે મિત્ર અને શત્રુ. અંગ્રેજીની અંદર જો હું નામ વાત કરું તો માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રેન્ડ્સ એન્ડ ફોઇ, મતલબ કે સૂક્ષ્મજીવો કાં તો મિત્ર છે કાં તો શત્રુ છે. હવે જો આપણે વધારે વાત કરવી કે સૂક્ષ્મજીવો છે શું, તો સૌથી પહેલાં આપણી આસપાસ તમામે તમામ સજીવો પર નજર કરો. તમને ખ્યાલ આવશે કે તમામે તમામ સજીવને તમે નરી આંખે જોઈ શકો છો, પરંતુ અમુક સજીવો એવા પણ છે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. એવા સજીવો છે એનું નામ જ સૂક્ષ્મ જીવો છે. મતલબ એની વ્યાખ્યા જો જોવી હોય તો જે સજીવને મનુષ્ય એટલે કે આપણે પોતાની નરી આંખ વડે જોઈ શકતા નથી તેવા સજીવને સૂક્ષ્મ જીવ કહેવામાં આવે છે. નરી આંખ એનો અર્થ એવો થશે કે ખુલ્લી આંખ, એટલે કે અમુક એવા પણ સજીવો છે કે જે મનુષ્ય પોતાની નરી આંખે પણ જોઈ શકતો નથી. તો આવા સજીવોને આપણે સૂક્ષ્મ જીવોની કેટેગરીની અંદર રાખેલા છે. હવે આ સૂક્ષ્મ જીવો છે એનું ઉદાહરણ લઈએ કે એવા કયા સૂક્ષ્મ જીવો, ઉદાહરણ તરીકે માની લો કે ચોમાસાની ઋતુની અંદર બ્રેડ છે એ ભેજવાળી થઈ ગઈ છે, જેના કારણે બ્રેડ છે એ સડવા લાગી છે. તો તમે ધ્યાનથી તમે એને જોશો તો એ બ્રેડ ઉપર સફેદ અથવા તો રાખોડી રંગના ધબ્બા એ તમને જોવા મળશે, જેના કારણે તમારે એ ધબ્બાને જોવા છે તો બિલોરી કાચ છે એ તમે મોટા ભાગે જોયેલો છે. હવે બિલોરી કાચની મદદથી તમે એ બ્રેડ ઉપર રાખેલા જે કાળા રંગના ધબ્બાઓ છે એ સંપૂર્ણપણે જોઈ શકો છો. આ અર્થ, આ ઉદાહરણ તો કે સૂક્ષ્મ જીવોનું છે. હવે બીજી જો આગળ વાત કરવી કે આ સૂક્ષ્મ જીવો મોટા ભાગે તમને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ આના સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ દ્વારા આપણા સૂક્ષ્મ જીવોને જોઈ શકવી ખરા, તો કે હા, સ્વાભાવિક છે. ઉદાહરણ તરીકે એક બગીચાની માટી છે, એ માટીને તમે લઈ આવો અને શું કરવાનું છે, તો કે એ માટીને પાણી દ્વારા ભીની લો. હવે શું, તો કે એક વસ્તુ છે તમારા ઘરે હશે નહીં, અને એ વસ્તુ છે માઇક્રોસ્કોપ. હવે માઇક્રોસ્કોપ છે એનું વાળું શું કામ, તો કે માઇક્રોસ્કોપની અંદર જે સ્લાઇડ રહેલી છે એ સ્લાઇડની ઉપર પાણી કે જે માટીનું હતું એના ટીપા લઈને એ સ્લાઇડ ઉપર મૂકો, જેથી કરીને શું થશે, તો કે આ જે સ્લાઇડ ઉપર તમે માટીના જે ભીના ટીપા મૂકેલા છે હવે એ ટીપાનું માઇક્રોસ્કોપ વડે અવલોકન કરો. બીજી એક પ્રવૃત્તિ જોવી કે માની લો કે આ સિવાય બીજી પ્રવૃત્તિ જોવી હોય તો તળાવનું જે પાણી છે એને લઈ આવો અને ફરી એકવાર આ જ પ્રવૃત્તિ અનુસરો, એટલે કે આ જે પાણીના ટીપા છે ફરી એકવાર તમારે સ્લાઇડ ઉપર રાખીને માઇક્રોસ્કોપ વડે એનું અવલોકન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે અવલોકન કરશો તો તમને એ સ્લાઇડની અંદર અમુક એવા સજીવો જોવા મળશે કે જે હલનચલન કરતા હશે. આ જે સજીવ તમે જોઈ રહ્યા છો એનું નામ જ સૂક્ષ્મ જીવ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂક્ષ્મ જીવો છે એ મોટા ભાગે માઇક્રોસ્કોપની મદદથી તમે જોઈ શકો છો, આ સિવાય પણ બિલોરી કાચની મદદથી પણ જોઈ શકો છો. એનું ઉદાહરણ કયું, તો કે સડેલી બ્રેડ અથવા તો ભેજયુક્ત બ્રેડ કે જેના આધારે તમે
બિલોરી કાટની મદદથી સૂક્ષ્મ જીવોને નિહાળી શકો છો. હવે વાત કરીએ આગળ, શું આ સૂક્ષ્મ જીવો છે એના પણ કોઈ પ્રકાર હશે ખરા? શું એનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું હશે ખરું, જેમ આપણું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે ભાઈ પક્ષીઓ અલગ, પ્રાણીઓ તો કે અલગ, મનુષ્ય તો કે અલગ, આ સિવાય જળચર પ્રાણીઓ તો કે અલગ, આ બધાનું આપણે વર્ગીકરણ કરેલું છે. તો શું સૂક્ષ્મ જીવોની અંદર પણ કંઈ પ્રકાર આવતો છે? હા વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ સૂક્ષ્મ જીવોની અંદર પણ પ્રકાર જોવા મળે છે. એ પ્રકાર છે જોઈ કે સૌથી પહેલા એને ચાર મુખ્ય ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. એમાંનું જો સૌથી પહેલું નામ વાત કરું તો એ છે બેક્ટેરિયા, બીજું નામ છે ફૂગ, ત્રીજું નામ છે પ્રજીવ અને ચોથું નામ છે લીફ. તો વિદ્યાર્થી મિત્રો, આ સજીવના જે ચાર વર્ગો પાડ્યા છે એ ચાર વર્ગો ખાસ યાદ રાખજો. કયું? તો કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીફ. હવે વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ વાત કરીએ, આના સિવાય પણ એક બાકી રહી જાય છે અને એ છે વાયરસ. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજકાલ વાયરસના કારણે લોકો ખૂબ જ હેરાન થઈ ગયા છે. તમને આ પરિસ્થિતિથી અવગત છો કેમ? તો કે આજના વિશ્વની અંદર ખૂબ જ મહામારીના સમયની અંદર COVID-19 નામનો વાયરસ છે એ ચાલી રહ્યો છે. અને તમને ખ્યાલ જ છે કે વાયરસ છે એ સેનાથી ફેલાય છે. અને અહીંયા જો હું વાયરસની વાત કરું તો વાયરસ એક છે તો સૂક્ષ્મ જીવ જ તે, પણ થોડોક અલગ છે. થોડોક અલગ મતલબ કઈ રીતે? તો એ પણ જો અલગ હોવાનું કારણ એ છે કે એ સૂક્ષ્મ જીવ તો છે પરંતુ એનું જીવન ગાળવા માટે એટલે કે જીવિત રહેવા માટે એને યજમાનની જરૂર પડે છે. હવે તમને એમ થશે યજમાન એટલે શું? યજમાન મતલબ કે મહેમાનની જરૂર પડશે. જેમ COVID-19 નો વાયરસ છે કે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત હોય, તમે એના સંપર્કમાં આવશો તો જ તમને એ COVID-19 એટલે કોરોના વાયરસ થશે. એ જ રીતે વાયરસ છે એ જ્યારે એને કોઈ યજમાન મળે છે, મહેમાન મળે છે, તો જ એ વાયરસ છે એ એક્ટિવ થશે, એટલે કે તો જ વાયરસ છે એની ઉપર અસર કરે છે, નહીંતર અસર કરતો નથી. હવે વાયરસના જો ઉદાહરણો લઈએ તો એની અંદર મોટા ભાગે કયા કયા રોગ થતા હશે એ પણ જોઈ કે વાયરસ છે એના કારણે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, અછબડા અને પોલિયો જેવા રોગો છે એ જોવા મળતા હોય છે. આ સિવાય ઘણા બધા એવા રોગોના નામ છે કે જે વાયરસ દ્વારા થતા હોય છે. આપણે માત્ર ને માત્ર ત્રણ નામ યાદ રાખવાના થશે. હવે વિદ્યાર્થી મિત્રો, વાયરસ છે એનું તો અહીંયા પૂરું છે, પણ આના સિવાય પણ શું બેક્ટેરિયા છે એના વડે કેવા રોગો થતા હશે? તો હા વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા વડે છે એ ટાઇફોઇડ એન્ડ ટ્યુબરક્યુલોસિસ, મતલબ કે આ જે શબ્દ છે ટ્યુબરક્યુલોસિસ, મતલબ કે જેનો ટૂંક શબ્દની અંદર આપણે ટીબી કહેવી છે. શું કહેવી છે? ટીબી કહેવી છે. હવે આ બધા રોગો છે એ બેક્ટેરિયાથી થાય છે. આ સિવાય પણ અમુક એવા રોગો છે, મતલબ કે ઝાડા, મેલેરિયા, આ બધા રોગો પ્રજીવના કારણે થતા હોય છે. એના સિવાય ફૂગ અને લીફ, આની આપણે ચર્ચા આગળ કરીશું, પણ ત્યાં સુધી બોર્ડમાં રહેલી માહિતી છે એને તમે ધ્યાનપૂર્વક જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે એ પણ પ્રશ્ન છે, પણ કેવા કોષના હોય છે, કઈ રીતે બનેલા હોય છે, આ બધા પ્રશ્નો છે આપણા મનની અંદર થતા હોય છે. શું આ બધા પ્રશ્નોનું નિરાકરણ થશે ખરું? હા ચોક્કસ થશે. વિદ્યાર્થી મિત્રો, તો એમાં જો હું સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે એની વાત કરું તો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે સૂક્ષ્મ જીવો છે એ કેવા પ્રકારના છે.
એટલે કે એક કોષીય સજીવ અને બહુ કોષીય સજીવ આ શબ્દ તમે ધોરણ 7 ની અંદર સાંભળી ગયા છો કે એક કોષીય સજીવ એનો અર્થ એવો થયો કે માત્ર ને માત્ર એક જ કોષનો બનેલો હોય છે એનો અર્થ એવો કે એવા એક કોષીય સજીવ કોને કહેવાય કે જે માત્ર ને માત્ર એક કોષથી જ બનેલા હોય જો બહુ કોષીય સજીવની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો બહુ કોષીય સજીવ છે એ એક કરતા વધારે કોષોના બનેલા હોય છે અબ જે આપણે ચાર નામ વર્ગીકરણ કર્યા છે એ ચારે ચાર નામને આપણે એક કોષીય સજીવ અને બહુ કોષીય સજીવની અંદર વહેંચ્યું જો વિદ્યાર્થી મિત્રો એક કોષીય સજીવ છે એની અંદર બેક્ટેરિયા આવે છે અને અમુક પ્રકારની લીલ પણ જોવા મળે છે આ સિવાય પ્રજીવો પણ એક કોષીય સજીવ છે બહુ કોષીય સજીવની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આવશે લીલ અને ફૂગ મતલબ કે આની અંદર પણ લીલ આવ્યું અને એક કોષીય સજીવની અંદર પણ લીલ આવ્યું એટલે કે ચોખવટ પાડું છું અમુક પ્રકારની જે લીલ છે એક કોષીય સજીવમાં આવે છે બાકીની તમામ પ્રકારની લીલ એ બહુ કોષીય સજીવની અંદર આવે છે હવે તમને એક પ્રશ્ન એવો પણ થશે શું આપણે જે છે એક કોષીય સજીવ કહેવાય કે બહુ કોષીય સજીવ કહેવાય હા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ બહુ કોષીય સજીવ છે આપણા અંદર એક કરતા વધારે કોષો રહેલા હોય છે હવે આગળ જઈએ હવે વિદ્યાર્થી મિત્ર શું આગળ જોશું તો કે સૂક્ષ્મ જીવો છે શું આપણી માટે ઉપયોગી છે ખરા એનો અર્થ એમ કે શું એ મિત્ર છે કે પછી શત્રુ છે તો વિદ્યાર્થી મિત્રો અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો છે એ આપણને લાભદાયી હોય છે મતલબ કે આપણી માટે ખૂબ જ સારા હોય છે અને અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો છે એ આપણને હાનિકારક હોય છે અને રોગકારક પણ હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુને સમજવા માટે આપણે થોડા વધુ આગળ જઈએ કે માની લો કે જે સૂક્ષ્મ જીવો આપણી માટે લાભદાયી છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ એવા ઉપયોગી સૂક્ષ્મ જીવો છે એની વાત કરવી હવે ઉપયોગી જો વાત કરવી સૂક્ષ્મ જીવો તો તમને ખ્યાલ છે કે દહીં છે બ્રેડ છે આ બધું બનાવવા માટે અમુક પ્રકારના બેક્ટેરિયાની જરૂર હોય છે એટલે કે અમુક પ્રકારના સૂક્ષ્મ જીવોની જરૂર પડતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ સૂક્ષ્મ જીવો છે કે જે દહીં બ્રેડ બનાવવા માટે આપણી માટે લાભદાયક છે તો હવે જો આગળ જવી કે આ સિવાય પણ બીજો કયો લાભ આપે તો કે આપણા પર્યાવરણને શુદ્ધ રાખવા માટે પણ આ સૂક્ષ્મ જીવો જિમ્મેદાર છે મતલબ કે ભાગ ભજવતા હોય છે મતલબ કેવો ભાગ એ પણ જોયું કે વિદ્યાર્થી મિત્રો કાર્બનિક કચરો હવે કાર્બનિક કચરો મતલબ કેવો મતલબ તમારી શાકભાજી એના સિવાય નકામાનો કચરો આ સિવાય તમામ પ્રકારની વનસ્પતિ આ તમામનું શું કરે છે તો કે વિઘટન કરે છે અને વિઘટનનો અર્થ સડવું થાય છે એટલે કે વિઘટન છે કોના દ્વારા થશે તો કે બેક્ટેરિયા જો વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા છે એ ભાગ ભજવે છે અને બેક્ટેરિયા છે એ કેવા પ્રકારનો સજીવ છે તો કે એક કોષીય સજીવ છે જે આપણે અહીંયા લખેલું છે હવે બેક્ટેરિયા દ્વારા શું થાય છે એનું વિઘટન થાય છે અને એ પણ કેવું તો કે બિન હાનિકારક અને ઉપયોગી પદાર્થોની અંદર કરવામાં આવે છે મતલબ કે આ કાર્બનિક કચરો છે એનું વિઘટન તો થતું હશે અથવા તો થાય છે પણ આ જે વિઘટન થઈને જે પદાર્થ મળે છે એ બિન હાનિકારક છે મતલબ કે નુકસાનકારક નથી અને સાથે આપણને ઉપયોગી છે મતલબ કે જેમ કે આપણું કુદરતી ખાતર હવે બીજી આગળ વાત કરું મોટા ભાગે એવું કહેવાય છે કે પ્રાચીન સમયની જો વાત કરવી આપણે તો એ સમય દરમિયાન જે આલ્કોહોલ હતો આલ્કોહોલ મતલબ અત્યારે તમે મોટા ભાગે સેનિટાઇઝર જે આવે છે એની અંદર તમે મોટા ભાગે વાંચેલું છે કે આલ્કોહોલનું પ્રમાણ 60% છે 70% છે અથવા તો કોઈ પણ પ્રકારની જે શરદી માટેની કે ઉધરસ માટેની જે કફ સિરપ આવે એ કફ સિરપની અંદર પણ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે છે એનો મતલબ એમ કે આલ્કોહોલ આપણી માટે સ્વાસ્થ્ય માટે સારું છે
પણ એની માત્રામાં હોવું જોઈએ, મતલબ કે ઓછી માત્રામાં હોય તો જ એ વસ્તુ સારી છે, વધુ પડતી માત્રાની અંદર એ વસ્તુ લેવામાં આવે, મતલબ કે આલ્કોહોલ જો વધુ માત્રાની અંદર લેવામાં આવે તો એ આપણી માટે નુકસાનકારક છે. હવે આલ્કોહોલની જો વાત કરું છું તો એ પ્રાચીન સમયની અંદર બેક્ટેરિયામાંથી જ બનાવવામાં આવતો, એના કારણે જ એનું વિઘટન થઈને આલ્કોહોલ તૈયાર થયો. ફરી એકવાર સવાલ થશે કે સર આલ્કોહોલ એટલે શું? આલ્કોહોલ એનો અર્થ ગુજરાતીમાં કહું તો દારૂ છે, જો બીજી ભાષામાં જોવી તો લઠ્ઠો છે, મતલબ કે એનું સરસ એકદમ સરસ ભાષામાં નામ સાંભળવું હોય તો એ છે આલ્કોહોલ. હવે એના પછી આગળ જઈએ કે આ બેક્ટેરિયા છે આ સિવાય પણ આપણે ક્યાં ઉપયોગમાં આવે છે ખરો? તો કે હા, મોટા ભાગે દવા બનાવવા માટે એટલે ઔષધો બનાવવા માટે પણ આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ સિવાય પણ કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે આ બધા માટે જિમ્મેદાર છે બેક્ટેરિયા, મતલબ કે સૂક્ષ્મજીવ. આ બધી જગ્યાએ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મેં પહેલાં પણ વાત કરી કે ખેડૂત છે એ જમીનને ફળદ્રુપ બનાવવા માટે શું કરે છે? તો કે કાર્બનિક કચરાનું વિઘટન કરીને કુદરતી ખાતર તૈયાર કરે છે, જેમાંથી એને નાઇટ્રોજનનું સ્થાપન થશે અને એનાથી જમીન છે એ વધુ ને વધુ ફળદ્રુપ થતી જશે. મતલબ કે આ થયો બેક્ટેરિયાનો ઉપયોગ અથવા તો સૂક્ષ્મજીવોનો ઉપયોગ. શું આના સિવાય પણ બીજું આગળ જોવા મળશે? તો હા, આવા બીજા ઘણા બધા ઉપયોગો છે જે તમે તમારી જાતે સર્ચ કરીને અથવા શોધી શકો છો. તો એના પહેલાં બોર્ડમાં જે માહિતી લખેલી છે એ તમે જોઈ શકો છો. અને હા વિદ્યાર્થીઓ, હવે વધુ માહિતી છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.